એમોસ કંપનીના ચારેય ડિરેક્ટરોને લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે. એસઆઈટીની ટીમ લુકઆઉટ નોટિસ જાહેર કરી ચારેય ડિરેક્ટરોના ઘરે આજે એસઆઈટીની ટીમ સર્ચ ઓપરેશન કરશે. એમોસ કંપની છે, ચારેય ડિરેક્ટરોને લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે. ઝેરી કેમિકલ કાંડનો જે મામલો છે, એસઆઈટીની ટીમ લુકઆઉટ નોટિસ જાહેર કરશે. તો ચારેય ડિરેક્ટરોના ઘરે આજે એસઆઈટીની ટીમ સર્ચ ઓપરેશન ધરશે. ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. ઉદય, એમોસ કંપની અને તેના ચારે ડિરેક્ટરોની ઘરે આજે એસઆઈટીની ટીમ સર્ચ ઓપરેશન કરશે, શું વિગતો? અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લાની અંદર જે પ્રમાણે ઝેરી દારૂ પીવાથી અને કેમિકલ વાળા દારૂ પીવાથી લોકોનું મૃત્યુ થયા હતા, મૃત્યુ બાદ જે છે તપાસ ચાલી, આરોપીઓની ધરપકડ થઈ. ધરપકડની અંદર સામે આવ્યું કે કેમિકલ જે છે એ એમોસ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું. ત્યારે આ કેમિકલ જે લાવવામાં આવેલું હતું તે કંપનીના માલિકો જે છે એ ચારે ચાર માલિકોના ગઈકાલે બોલાવવામાં આવ્યા હતા પરવાળા પોલીસ સ્ટેશન ખાતે, પરંતુ એક પણ માલિક જે છે હાજર ન રહ્યો હતો. કારણ કે એસઆઈટીની ટીમે જે છે સમન્સ પાઠવી અને નિવેદન માટે બોલાવેલા હતા, પરંતુ હાજર ન રહેતા અંતે સમીર પટેલ, પંકજ પટેલ અને રોહિત ચોકસી સહિતના જે ચારે ચાર ભાગીદાર છે ત્યાં લુકઆઉટ નોટિસ જે છે એ એસઆઈટી દ્વારા જાહેર કરવામાં આવી છે. લુકઆઉટ નોટિસ જાહેર કરતાની સાથે તે જે એસઆઈટીની ટીમ જે છે અત્યારે અમદાવાદ ખાતેના જે નિવાસસ્થાન આવેલા છે બોડકદવ અને સેટેલાઇટ વિસ્તારની અંદર ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન જે છે ચાલુ કરી દીધું છે. અને આરોપીઓ છે કે નહીં, એટલે આરોપીઓ એટલે કહી શકે કે જે પ્રમાણે નિવેદન નોંધાવવા માટે બોલાવેલા હતા તો એ વ્યક્તિઓ ત્રણે ત્રણ ચારે ચાર પાત્રો ત્યાં છે કે નહીં એ પણ તપાસવામાં આવશે. બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી જાણકારી લેતા રહીશું. તો એસઆઈટીની ટીમ સર્ચ ઓપરેશનમાં અધિકારીઓ જોડાયા છે અને ત્યાં પહોંચ્યા છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પૂછપરછ કરવામાં આવશે. ભાજપના સાંસદ નરહરિ અમીનનું અરવિંદ કેજરીવાલ અંગે ટ્વીટ, ગુજરાતીઓને ફોસલાવાની ચાલ નાકામ કરી દો. નરહરિ અમીનનું આ ટ્વીટ સામે આવ્યું છે. મહાઠગનું દિલ્હી રોજગાર મોડેલ જનતાની સામે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારી આપવા ગેરંટી આપી છે. દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે. તો અરવિંદ કેજરીવાલે યુવાઓને રોજગારી આપવાની વાત કરીને એક બાજુ જોવા જઈએ તો ચૂંટણીનું મોડેલ જ સામે મૂકી દીધું છે અને ઘણી બધી તેમાં વાતો કરી છે રોજગારીને લઈને અને જે કેમિકલ કાંડ થયો તેને લઈને.